વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વાલીથી આપનું સ્વાગત કરું છું. ધોરણ પહેલું વિષય હિન્દી અંક છે અને પેજ નંબર 49 ખોલો અને એમાં શું કરવાનું છે, કયો અક્ષર છે જુઓ. જે તમે અક્ષર ઓળખતા આવડા છે તો ચાલો, કયો છે? પ બરાબર. ન આપણે આગળ જોઈ ગયા છીએ, ન જોયું હોય તો સેમ છે બધું, થોડુંક તમારી જાતે કરવા પણ પ્રયત્ન કરો, ન સમજાય તો વડીલોને પૂછો. તો ચાલો અહીંયા આપણે કરીશું પતંગના પ. પ નું આપણે પેજ કરવાનું છે. તો જો પ થી શું ચિત્ર દોર્યું છે, પતંગ. તો પતંગને હિન્દીમાં આવી રીતના લખાય. પછી જો અહીંયા ત અને ગ જ આપ્યો છે માધ્યમિક ઉપર, શું આપ્યું છે ટપકા કરી, પ. તો પ ને ચાલો પેન્સિલથી ઘાટો કરી લ્યો, થઈ ગયું ને આના જેવું જ અહીંયા પતંગ. પછી આ થયું શું થયું, આ એનું ગુજરાતી છે એટલે એમાં કઈ કરવાનું નથી, તમે લીટી મારી દેતા નહીં બરાબર. ચાલો હવે આ કેસરી લાઈન બરાબર એ જોઈએ. જો સૂચના હું વાંચું છું, પ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો, પ શોધી તેના ઉપર ગોળ કરો. તો ચાલો આ જે અક્ષર આપ્યા છે ને એમાં આપણે પ ગોતવાનો છે અને શું કરવાનું, રાઉન્ડ કરવાનું. ચાલો આ પ છે, હા પહેલો જ અક્ષર પ છે, રાઉન્ડ કરી નાખો. આ નથી, આ છે પ, ચાલો રાઉન્ડ કરો. આ ગ, ટ, ત અને પ, ચાલો પમાં રાઉન્ડ કરી નાખો. પછી ન, પ, ચાલો પમાં રાઉન્ડ કરો. છ, ધ, પ, થ અને દ, તો આટલા રાઉન્ડ થયા. જો તમારે એટલા થઈ ગયા પાંચ બરાબર, ભણી લો. એક, બે, ત્રણ ઉપરની લાઈનમાં, બે નીચેની લાઈનમાં બરાબર. હવે એના પછી જો વાંચો, આને શું કહેવાય, પ, પતંગ નો પ. હવે અહીંયા જો પ આપ્યો છે, ખાના વાળો છે, એમાં ધીમે ધીમે પેન્સિલ કલર, જે કલર આવે ને કલર, મીણિયા કલર, એ આની અંદર કરો. ધીમે ધીમે પૂરજો, લાઈન ની બહાર ન જવું જોઈએ. સરસ મજાનો પ રંગીન કરી નાખો. પછી અહીંયા જે પ છે એને ઘાટો કરો, ટપકા જે આપ્યા છે ને એને અડાડીને ઘાટો કરો. અને અહીંયા શું કરવાનું છે, પ લખવાનો મહાવરો કરવાનું છે. તો અહીંયા આપણે શું કરીશું, બધે પ ને ઘાટા કરીશું. તો જ્યાં ટપકા આપ્યા છે ટપકા અડાડો, લાઈન આપી છે આખી લાઈન નથી કરવાની, ફક્ત ટપકા પૂરતી અને ઘાટા પૂરતી જ કરવાની છે. અહીંયા પણ પ ઘાટો કરી નાખો. પછી અહીંયા ત્રણ પ ઘાટા કરવાના કીધા છે ને, ટપકા આપેલા પ, બે ખાના ખાલી છે તો એમાં જો નાની એવી લીટી ટપકા વાળી આખી લાઈન છે ને, એમાં આપણે ખાલી જરૂર પૂરતી લીટી કરવાની અને લખવાનું પ. આખી લીટી છે ટપકા વાળી, ભલે રે, આપણે નાના એવી પ કરી અને પ લખવાનું, જેથી કરીને આપણો અક્ષર કેવો સરસ લાગે અને સુંદર દેખાય. તો આવી રીતે પ ની લાઈન લખી નાખો બધી ત્રણે ત્રણ. ચાલો જુઓ જી, સરસ મજાનો પ લખાઈ ગયો. તો ચાલો અહીંયા પેજ નંબર 26 ની, સોરી પેજ નંબર 49 ની અંદર પ આવી રીતના લખીને ઘાટો કરવાનો છે અને જ્યાં બાકી છે ત્યાં લખી નાખવાનું છે. આખી લાઈનમાં પ હોવા જોઈએ, ત્રણેય લાઈન પૂરી કરવાની છે. પેજ નંબર 49 અહીંયા પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.